8 ऑक्टोबर 88 में भारतीय वायुसेना दिवस की कराशे उजवणी। वायुसेना दिवस की परेड में पहली बार जोड़ाशे राफेल। राफेल आ परेड में पोतानी ताकत दिखाशे। 8 ऑक्टोबरे वायुसेना दिवस की परेड में राफेल हशे। वायुसेना दिवस वर्ष 1932 उजवामां आवे छे, त्यारे आ वखते राफेल लड़ाकू विमान पहला विजय फॉर्मेशन में जगुआर विमान साथ उड़शे। ट्रांसफॉर्मर फॉर्मेशन में SU-30 MKI LCA तेजस साथ जौहर बतावशे। एरियल डिस्प्ले में आकाश गंगा टीम रुद्रा चिनूक फॉर्मेशन पण हशे। स्टेटिक डिस्प्ले में राफेल सिवाय चिनूक MiG-29 अपाचे मिराज आकाश मिसाइल जोवा मळशे। आ साथे वात करिए तो बहादुर फॉर्मेशन में MiG-29 अने Sukhoi-30 आकाश में करतब बतावशे। एकलव्य नाम थी पण एक नवू फॉर्मेशन बनाव्यू छे, जेमां अटैक हेलिकॉप्टर्स हशे। त्यारे आज तमाम फूल ड्रेस रिहर्सल थयुं। गाजियाबाद हिडन एरफोर्स बेस पर आ वर्षना वायुसेना दिवस की परेड थशे। અને હવે વાત મતના મહાસંગ્રામની। આજે સીએમ અને સીઆર પાટિલ વચ્ચે ચાર પે ચર્ચા। મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર મળશે મહત્વની બેઠક। સરકારની યોજનાઓ પક્ષની કામગીરી સંકલન માટે થશે આ બેઠક। દર મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવે છે, પરંતુ સીઆર પાટિલ કોરોના સંક્રમિત થતા એક મહિનાથી બેઠક નહોતી થઈ। પેટા ચૂંટણી અને સંગઠન લક્ષી પ્રશ્નો સાથે પક્ષ અને સરકારના સંકલન અંગે પણ ચાર પે ચર્ચા થશે। વડોદરાની કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના મતદાન માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી ઈવીએમ અને વીવીપેટના ફાળવણી કરી મતદાન મથકો માટે 436 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે। 467 વીવીપેટ મશીનની પણ ફાળવણી કરવામાં આવી છે। કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 311 મતદાન મથકો પર મતદાન થશે। 3 નવેમ્બરે મતદાન થવાનું છે અને વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે। સેવા સદન ખાતે બનાવાયેલ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તારીખ 29/9/2020 ના રોજ કરજણની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયેલ છે, ત્યારથી આચારસંહિતા ચુસ્ત રીતે અમલમાં આવેલ છે। અને આચારસંહિતાના સંદર્ભમાં બોર્ડ બેનર્સ જે છે નીકાળી લેવામાં આવ્યા છે અને બાકીની કામગીરી પણ ચાલુ છે। આજ રોજ તારીખ 5ના રોજ ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થયેલ અને એમાં કરજણની અંદર કયા ઈવીએમ જશે તે નક્કી થયેલ છે અને જે ફાઇનલ થયેલ છે એ લિસ્ટ ફાઇનલ થયેલ છે। ત્યાર પછી આજની આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે અને એની અંદર કોવિડના સંદર્ભમાં આ ઇલેક્શન થઈ રહ્યું છે, એટલે કોવિડની કેટલીક ગાઈડલાઇન્સ છે એને સ્ટ્રીક્ટલી ફોલો કરવાની